देशभर में वधता जता कोरोना ने लईने अन्य राज्यों में शाळाओ बंद कर देवामां आवी छे त्यारे नगर प्राथमिक शिक्षण संघ द्वारा आज शिक्षण मंत्री जीतु वाघाणी ने परिपत्र लखीने प्राथमिक शाळाओ बंद करवा माटे रजूआत करवामां आवी छे। राज्य में जे रीते कोरोना केस में धरखम वधारो थयो छे साथे ज शाळाओ में पण कोरोना संक्रमण वधी रह्युं छे तेवामां बाळकोने संक्रमित थता अटकाववा माटे नगर प्राथमिक शिक्षक संघ द्वारा 10 जानुआरी थी प्राथमिक स्कूलों बंद करीने मात्र ऑनलाइन शिक्षण आपवामां आवे तेवी मांग करवामां आवी रही छे। अत्रे महत्वनुं छे के राज्य में हाल बाळकोनी वेक्सिननी कामगीरी पण पूरजोश में चाली रही छे, परंतु 15 वर्षथी नाना बाळकोने वेक्सिनेशन ने हजी पण मंजूरी आपवामां आवी नथी, जेथी वालीओ में पण क्यांक चिंतानो माहोल जोवा मळी रह्यो छे। અમદાવાદ, વડોદરા, સુરત જેવા વિસ્તારમાં છેલ્લા એકાદ સપ્તાહ દરમિયાન કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે। ઓમિક્રોન વાયરસના કેસો પણ આવી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓમાં બાળકો અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી અને ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની માગણી કરવામાં આવેલી છે। રાજ્યના જે પ્રાથમિક શાળાના બાળકો છે એ કોવિડ પ્રોટોકોલનું પાલન કરી શકતા નથી અને ખાસ કરીને આ બાળકો માટે હજી વેક્સિનેશન કામગીરી શરૂ થઈ નથી। આ સંજોગોમાં ઓછામાં ઓછા બાળકો અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થાય એ માટે વહેલી તકે રાજ્ય સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે એવી અમારી સરકાર સમક્ષ માંગણી છે। ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 3 દિવસીય સમિટના ભાગરૂપે અમદાવાદ સાયન્સ સિટી ખાતે પણ 2 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। તેમાં શાળા શિક્ષણ પણ કોવિડની અસરો, પડકાર અને ઉકેલ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે, જેનું ઉદઘાટન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન તેમજ રાજકુમાર રંજન ઉપસ્થિત રહ્યા હતા।